અમદાવાદ સાબરમતી જેલમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓએ સુરંગ ખોદીને સનસનાટી ફેલાવી હતી. આ સુરંગ કાંડ બાદ જેલ સત્તાવાળાઓએ આતંકવાદીઓને હાઈ સિક્યુરિટી ઝોનના બેરેકમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેઓ પર છુપા કેમેરાથી વોચ રાખી શકાય. 200 બેરેકના એક બેરેકને લોક મારવામાં બેદરકારી થતા એક આતંકવાદી મુતુઝા બેરેકની બહાર ફરી રહ્યો હતો, જે સીસીટીવી ફૂટેજમાં દેખાતા જેલ અધિકારીઓએ આતંકવાદીને પકડીને ફરી બેરેકમાં બંધ કર્યો. આ બેદરકારી બદલ જેલ સત્તાવાળાઓએ 5 જેલ સિપાહીને સસ્પેન્ડ કરીને ખાતાકીય તપાસ શરૂ કરી છે. અમદાવાદ મધ્યસ્થ જેલના 200 ખોલી બેરેકમાં તારીખ 27/11/14 રોજ જેલ બંધ થયા બાદ રાત્રે એક ખોલીનો એક આરોપી તેની ખોલીની બહાર પેસેજમાં દેખાયેલ હતો. જો કે તે તેના યાર્ડના વિભાગમાં જ હતો, પરંતુ ઉપરોક્ત રિપોર્ટને ગંભીરતાથી લઈ જે તે ખોલીનું તાળું મારવામાં ઢીલાશ રાખનાર કર્મચારી તથા તેની સીધી દેખરેખ રાખનાર અમલદાર વિરુદ્ધ ખાતાકીય શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરી કુલ 5 કર્મચારીઓને ફરજ મોકૂફી નીચે મૂકવામાં આવેલા છે. અમદાવાદ સાબરમતી જેલમાં કેદીઓ પાસેથી અવારનવાર મોબાઈલ, બેટરી, ચાર્જર, સિમ કાર્ડ જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે. જેલ અધિકારીઓ દ્વારા અનેક પ્રયાસો બાદ પણ પ્રતિબંધિત વસ્તુઓ કેદીઓ પાસેથી મળતી જ રહે છે. આતંકવાદીઓ સુરંગ કાંડને અંજામ આપ્યા બાદ જેલમાંથી નાસવા માટે અનેક હરકતો કરી રહ્યા છે, જેમાં આ વખતે આતંકવાદીઓએ ચપ્પલનો તૂટેલો ટુકડો લોકમાં લગાવી દીધો, જેથી લોક કરવામાં બેદરકારી થઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેલ અધિકારીઓએ જ્યારે અન્ય બેરેકની તપાસ કરી તો 5 જેટલા બેરેકના લોકમાં ચપ્પલના ટુકડા મળી આવ્યા હતા. વિશેષ માહિતી નથી, પરંતુ જે તે સમયે જ્યારે આ આરોપી એની ખોલીની બહાર આવી ગયેલો કુટેજની અંદર જણાયો હતો અને એ કુટેજના આધારે અમને માહિતી મળતા અમે તાત્કાલિક એક્શન પ્લાન લઈ જવાબદાર સલામતી યાર્ડના સ્ટાફને રૂબરૂ બોલાવી અને તેની ખોલીમાં તેને બંધ કરી દીધેલો હતો. ચપ્પલની અંદર અમને અનુભવે જ્યારે અમે સ્કોડ લઈને ઝડપી માટે જઈએ છીએ ત્યારે અનુભવે એવું જણાવ્યું છે કે બેરેકની આડા ચંપલના કટકા મૂકી દેવામાં આવે છે, જેથી કરીને ક્યારેક તાળું મારવામાં ઢીલાશ અનુભવાય છે અને તેના કારણે આવી ગંભીર ઘટનાઓ બનવા પામેલ છે. દેશમાં બોમ્બ બ્લાસ્ટ કરીને હચમચાવી દેનાર આતંકવાદીઓ હવે જેલમાંથી નાસવાના પ્રયાસોમાં લાગ્યા છે. સુરંગ કાંડ બાદ અનેક જુદા જુદા પ્રયાસો અજમાવે છે, પરંતુ જેલની હાઈ સિક્યુરિટી ઝોનમાં આતંકવાદીઓને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, જેથી હવે બેરેકમાંથી નીકળ્યા બાદ પણ આતંકવાદીઓએ જેલ સિપાહીને બેરેક ખુલ્લું હોવાની માહિતી આપી છે, ત્યારે જેલ સત્તાવાળાઓએ આતંકવાદી મુતુઝાની પણ તપાસ શરૂ કરી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, ડીટીવી ન્યૂઝ, અમદાવાદ.